ವರ್ಣಿವೇಶರಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನಿ. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನಿ ಜಯ. ಕಥಾವಾರ್ತಾ ಸಾಂಭಳನಾರ ಬಧಾ ಜ ಭಕ್ತೋನೆ ಖೂಬ್ ಭಾವಥೀ ಜಯ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಶ್ರೀ ಹರಿ ಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ ಪೂರ್ ದಸಮು ತರಂಗ 39 ಸದ್ಗುರು ಆಧಾರಾನಂದ ಸ್ವಾಮಿ ಅದ್ಭುತ ಭಗವಾನ್ ಶ್ರೀಹರಿನಿ ವಾತ್ ಆ ತರಂಗಮಾ ಲಖೀ ರಹ್ಯಾ ಛೆ. ಮುಕ್ತ ಮುನಿ ಕಹೆ ವಾರತಾ ಅಬ ಕಹತ ಹೇ ಜೋ. ಮುಕ್ತ ಮುನಿ ಕಹೆ ವಾರತಾ ಅಬ ಕಹತ ಹೇ ಜೋ. ಮಾನ ಕುವೆ ಮೇ ಶ್ರೀಹರಿ ಜೇತೆ ದಿನ ರಹೇ ಸೋ. ಮುಕ್ತಾನಂದ ಸ್ವಾಮಿಯೇ, ದರ್ಬಾರ್ ದಾದಾ ಖಾಚರ್ನೆ ಕಹ್ಯೂ, ಹವೆ ತೇ ಕಹೂ ಛು. ವಚ್ಚೆ ಮುಕ್ತಾನಂದ ಸ್ವಾಮಿಯೇ ಗಢಪುರ್ನಿ ಆಖಿ ವಾತ್ ಕರಿ ನಾಖಿ, ಅನೆ ಸ್ವಾಮಿಯೇ ಕಹ್ಯೂ ಪಣ ಖರು ಕೆ ಮನೆ ತೋ ಮಹಾರಾಜ್ನಿ ಜೇವಿ ಸ್ಮೃತಿ ಥಾಯ್ ಏವಾ ಚರಿತ್ರ ಆಗಳ કે પાછળ એનો ક્રમ જોયા વિના હું કરું છું. શ્રીજી મહારાજ ભુજમાં છે, મહારાજનું વિચરણ ભુજમાં ચાલી રહ્યું છે, અને મુક્તાનંદ સ્વામીએ વચ્ચે ગઢપુરની બધી વાતો કરી. હવે સ્વામી પાછા કહે છે તે વાત કહું છું. અબ કહત હે જો, જે ચાલતી હતી વાત એ તમને કહું. દાદા ખાચર સાંભળો. શ્રીહરિ માનકુવામાં 10 દિવસ રહ્યા. 10 દિન રહે ત્યાં લગી પ્રાગજી દવે પાસ, અને પુરાણી પ્રાગજી દવે એમની પાસેથી શ્રીમદ ભાગવત પુરાણ વંચાવ્યું. અવિનાશી શ્રીહરિએ સ્વયં તે સાંભળ્યું. ભાગવતમાં જેટલા અવતાર તેમના ચરિત્રોની જે વાત આવે છે તેનો બધો સાર આ પુરાણમાં કહ્યો છે. વ્યાસ મુનિએ શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્રોને મુખ્ય રાખીને બીજા અવતારોના ચરિત્ર સાધારણપણે શ્રીમદ ભાગવતમાં ગાયા છે. ભગવાન શ્રીહરિ દરેક વાત પોતાના જીવન દ્વારા શીખવાડતા. અગતરાયમાં મહારાજ પૂજા કરતા હતા. હરિભક્તોએ વિનંતી કરી, મહારાજ તમે તો ભગવાન છો, તમારે વળી કોની પૂજા કરવાની? મહારાજે હસીને કહ્યું, સમાજમાં નાના માણસો મોટાનું જ અનુકરણ કરે છે. અમે જો પૂજા કરવાનું છોડી દેશું ને તો પાછળ તમે બધા પૂજા નેવે મૂકી દેશું. સંપ્રદાયના મહાન તપોમૂર્તિ, સંપ્રદાયના જેને એક ક્રાંતિકારી સંત કહી શકાય, ગુરુકુલ રાજકોટના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ, બહુ સ્વામીની ઉંમર થઈ હતી અને એટલી ઉંમરમાં સ્વામી તપ કરતા, સંતો બધા વિનંતી કરતા, સ્વામી આપની અવસ્થા વૃદ્ધ છે, હવે તપ તમે શા માટે કરો છો? ત્યારે સ્વામી એમ કહેતા કે યુવાન હતો ત્યારે હું તપ કરતો ને મારા માટે કરતો,
હવે તપ વૃદ્ધાવસ્થામાં કરું છું ને તમારા માટે, પણ સ્વામી અમે બધા કરશું, તમે મૂકી દો. ત્યારે સ્વામી કહેતા, હું વૃદ્ધાવસ્થામાં મૂકીશ ને તો તમે યુવાનીમાં જ બધું મૂકી દેશો. સારા કામનું મેથેમેટિક્સ એવું છે. યદ યદા ચરતી શ્રેષ્ઠ તત તદેવે તરોજન સ યત પ્રમાણમ કુરુતે લોકસ તદનુ વર્તતે. કોઈ પણ સારું કામ એમાં વાણી 20% કામ કરે છે, વર્તન 80% કામ કરે છે. અમે ગમે એટલી મોટી સારી વાતો કરશું એનાથી કોઈ કામ નથી થવાનું, પણ અમારા જીવનમાં જો વર્તન હોય તો બહુ મોટું કામ થઈ જાય. ટ્રેનમાં એક ડબ્બામાં ઘણા બધા માણસો બેઠેલા, પણ બધા બેઠેલા માણસોને કુતૂહલ થયું. ડબ્બામાં 10-15 માણસો બેઠા, ઇન્ડિયામાં તો ખબર ને તમને, આમ બેઠા હોય, આમ બેઠા હોય, વચ્ચે બેઠા હોય, ઉપર બેઠા હોય, 10-15 માણસો એક જ માણસને જોયા કરે. એક ભણેલા ગણેલા મુંબઈના પ્રતિષ્ઠિત વ્યક્તિ ઇન્ડિયાની રેલવેમાં ટ્રેનમાં બેઠેલા, વિન્ડો પાસે સામેનો દીકરો બેઠેલો, બાપ દીકરા બંને પુસ્તક વાંચે, બાકીના બધા લોકો પાસે મોબાઈલ. એક વ્યક્તિથી રહેવાયું નહીં, એણે પૂછ્યું કે વડીલ એક પૂછવું છે. શું? તમે તમારા દીકરાને એવું તે વળી શું કર્યું કે એ દીકરો આ યુવાનીમાં મોબાઈલના મોહથી બચી અને પુસ્તક લઈને ટ્રેનમાં બેઠો છે, વાંચે છે? અમે તો આટલું ફરીએ છીએ, કોઈ યુવાનને ચોપડી વાત તો જોયો જ નથી, હવે તો મોબાઈલ પર જ બધા. ત્યારે વડીલે કહ્યું, મેં મારા દીકરાને ચોપડી પકડાવવા માટે કીધું પણ નથી તો પછી કેમ આવું બન્યું? બસ હું મારા હાથમાં ચોપડી રાખું છું, એનું જોઈ દીકરો પણ ચોપડી રાખે છે. યદ યદા ચરતી શ્રેષ્ઠસ તત તદેવે તરોજનઃ. આજે ઘરે ઘરે મા બાપની ફરિયાદ છે, સ્વામી દીકરાને સમજાવો મોબાઈલ ઓછો વાપરે. અમે હાથ જોડીએ છીએ, કોને? છોકરાના મા બાપને, કે તમે ઓછો વાપરશો તો જ દીકરો ઓછું કરશે. જીવનથી જ જીવન ઘડાય છે. જીવનને ઘડવા માટે ઉચ્ચારણની નહીં, ઉદાહરણની જરૂર છે. ભગવાન સ્વામિનારાયણ પોતે એટલી બધી કથા સાંભળતા, એટલી બધી કથા સાંભળતા. ભાગવતજીની કથા તમે તો ક્યારે આખી તો સાંભળી પણ નહીં હોય. દાદા મેં વાંચ્યું છે એટલે ખબર છે કેટલો મોટો, 18,000 શ્લોક બરાબર, અને એટલું બધું વર્ણન આવે. શ્રીજી મહારાજે ઉપરા ઉપર એકવાર નહીં, બે વાર નહીં, આખો ગ્રંથ પૂરો થાય, ફરી વાર ચાલુ કરે, ત્રીજી વાર ચાલુ કરે, ચોથી વાર, પાંચમી વાર, ઉપરા ઉપર 7 વાર આ ગ્રંથ આખો સાંભળ્યો. આવું તો એકવાર નથી કર્યું, આવું તો મહારાજે 2 વાર કર્યું છે. છૂટો છૂટો સાંભળ્યો એ તો જુદો. એટલે વચનામૃતમાં મહારાજ અંત્યનું 24મું મહારાજ એમ કહે, મુમુક્ષુને વિશે ઉત્કૃષ્ટ ગુણ પ્રાપ્ત થયાનું કારણ તો ભગવાનની કથાવાર્તા છે. જેને જેટલી કથાવાર્તામાં પ્રીતિ તેમાં તેટલા સારા રૂડા ગુણ આવે છે. કથાવાર્તામાં જેટલી પ્રીતિ થાય જગતનો એટલો અભાવ થઈ જાય. વચનામૃત કાર્યાણીનું 12મું છેલ્લો પેરેગ્રાફ, અરે મહારાજ ત્યાં સુધી બોલ્યા કે ચાંદ્રાયણ ધારણા પારણા આદિક વ્રતે કરીને તમારું મન જેવું નિર્વિકારી અને નિર્વિષયી નથી થતું, તેવું આવી રીતની ભગવાનની વાર્તા પ્રીતિએ સહિત વિશ્વાસ રાખીને સાંભળે ત્યારે મન નિર્વિકારી બને છે અને નિર્વિષયી બને છે. વિકાર માત્ર ટળિયાનું સાધન. વચનામૃતમાં મહારાજ કહે, કામ ક્રોધ લોભ મોહ આ બધા વિકાર, એ વિકાર માત્ર ટાળિયાનું એક જ સાધન છે. કાર્યાણીનું 12મું ભગવાનની કથા વાર્તા પ્રીતિ અને વિશ્વાસ રાખીને સાંભળવી. 2 વાત સાંભળજો, પ્રીતિ અને વિશ્વાસ રાખીને સાંભળવી. કાર્યાણીનું 12મું કામ ક્રોધ લોભ મોહ, મહારાજ બધા નામ સાથે બોલે છે.
કામને ટાળવાની દવા અલગ હશે, ક્રોધને અલગ હશે, પણ બધાને ટાળવી હોય ને, કહેવાય ને ઓલ ઇન વન, બધી વસ્તુ આવી જાય ને, એવું એક સાધન છે. કયું? કથા વાર્તા. તમે બધા ભક્તો સાંભળો છો, ક્વેશ્ચન નાનો એટલો જ છે, પ્રીતિએ સહિત વિશ્વાસ રાખીને સાંભળો છો કે એમનેમ સાંભળો છો? તપાસ કરજો કે હમણાં કોરોના બહુ ચાલ્યો છે એટલે ભય લાગી ગયો છે એટલે સાંભળો છો. હા, ભક્તિ બે રીતે થાય, ભાવ જાગે તો પણ ભક્તિ થાય અને ભય લાગે તો પણ ભક્તિ થાય. ઘણીક વાર લોકો ભય લાગે ને, આપણા દેશમાં વરસાદ ન પડે, દુકાળ પડે ત્યારે ગામોગામ રામધૂન શરૂ થાય, અને વરસાદ સારો થાય, પાક સારો થાય, પાકે સારું તો મુંબઈથી પાર્ટી કરવા બોલાવે. ભાવ જાગે ત્યારે પણ ભક્તિ થાય, ભય લાગે ત્યારે પણ ભક્તિ થાય, પણ ભાવવાળી ભક્તિમાં પ્રીતિ છે, વિશ્વાસ છે. ભયવાળી ભક્તિમાં પ્રીતિ નથી, થોડો ઘણો વિશ્વાસ ભલે દેખાય પણ પ્રીતિ નથી. પ્રીતિ અને વિશ્વાસ સહિત ભગવાનની કથા વાર્તા સાંભળે ને ત્યારે વિકાર માત્ર ટળે છે. અદ્ભુત વાત મહારાજ કરે, સાંભળો. એકથી ચાર સ્કંધ સુધીની કથા માનકુમાં વંચાણી. હરિભક્તો દિવસે પોતાના ઘરનું, ખેતીનું કામ કરતા અને વિશ્રાંતિ કરતા નહીં, રાત્રે બધા હરિભક્તો ઘણા ઉત્સાહથી શ્રીહરિની પાસે આવીને બેસતા, કથા સાંભળતા, શ્રીહરિ તેમનું જેવું અંગ હોય તેવી વાતો કહેતા. સત્સંગના જેટલા ધર્મનિયમ છે તેને શ્રીહરિ રોજ ચેતવતા રહેતા. મહારાજની દરરોજ વાત આવતી, ધર્મનિયમ પાળજો, આજ્ઞામાં રહેજો, ખબરદાર થઈને રહેજો, અને સમજાવતા. કર્મયોગી જે બધા હરિભક્તો હોય તેના બધા ધર્મનિયમ અલગ અલગ ગણીને કહેતા, સાંખ્યોગીના જે ધર્મનિયમો હોય તેને પણ સમજાવીને કહેતા ને શીખવતા. પાછી ટકોર કરતા, બધાના ધર્મ અલગ હોય, સાધુના ધર્મ અલગ હોય, ગૃહસ્થના અલગ હોય, ગૃહસ્થમાં પણ પુરુષોના અલગ હોય, બહેનોના અલગ હોય. દરેક વ્યક્તિ પોતપોતાના ધર્મનું પાલન કરે. સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. પોતાના ધર્મમાં રહીને મરવું પડે તો મરવું બહેતર છે, બીજાના ધર્મમાં જવું સારું નથી. હમણાં મેં વાત સાંભળી હતી, નાની ભૂલ કેટલું મોટું નુકસાન કરી શકે. દાદા, અત્યારે કોરોના વાયરસ ચાલે છે, દ્રષ્ટાંત એના જ આપીએ ને. કોરોના વાયરસમાં પણ શું છે, વારંવાર હાથ ધોવો, ભીડામાં જાવ નહીં, બરાબર? આટલી નાની નાની વાતો જ છે ને. આમ તમે જુઓ તો હાથને મોઢા ઉપર, આંખ ઉપર, કાન ઉપર અડાડો નહીં. દાદા, કંઈ મોટી વાતો લાગે છે, પણ આખી દુનિયાના માણસો બધા આ જ વાત કરે છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ હોય, ભારતના નરેન્દ્રભાઈ મોદી હોય, બધા હાથ ધોવો વારંવાર, ભીડામાં જશો નહીં, ઘરમાં એકલા રહો, આઇસોલેટ રહો, બરાબર? ઇંગ્લેન્ડના, યુકેના પ્રાઇમ મિનિસ્ટર બોરિસ જોન્સન હમણાં કોરોના પોઝિટિવ આવ્યા છે, કોઈ મને વિડીયો પણ મોકલ્યો હતો, એમણે જાતે સ્વીકાર્યું છે કે મારી મિસ્ટેક હતી. આના વિશે ઘણું બધું સાંભળ્યું, તેમ છતાં એને એટલું બધું સિરિયસલી ન લીધું. કોરોનાના દર્દીઓ જે હતા એને મળવા ગયા, ત્યાં સુધી નહીં, એ લોકોને શેક હેન્ડ કર્યું. કોરોના પોઝિટિવ દર્દીઓને, પોતે મોટા માણસ છે, એણે ઘણી બધી જવાબદારી હોય, મળવા ગયા, ખબર લીધી, બરાબર છે, પણ ડિસ્ટન્સ રાખ્યું હોત તો, કાયદાનું પાલન કર્યું હોત તો, શેક હેન્ડ કર્યું. આવી પરિસ્થિતિમાં આખી દુનિયા અત્યારે વાત કરે છે, અડવામાં જોખમ છે, એમાં કોરોના પોઝિટિવ હોય તો પતી જ ગયું, શેક હેન્ડ કર્યું, મળીને આવ્યા, ખાંસી ચાલુ થઈ, ટેમ્પરેચર બોડીમાં વધવા લાગ્યું, રિપોર્ટ કર્યો અને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો. પ્રાઇમ મિનિસ્ટર આટલી નાની ભૂલ કરે, તેમ છતાં તમે વિચારો, આ કાળ છે, કોઈને છોડેવો, ભગવાન તો થોડા દયાળુ હોય, ભૂલ કરીને માફ કરે, કાળ કોઈને છોડે નહીં. આપ સર્વેને મારી હાથ જોડીને વિનંતી એટલી જ છે, હમણાં
વગર કામના તમે બહાર ના નીકળશો. છેલ્લા ઘણા દિવસથી એક વાત ચાલતી હતી કે સ્વામી આપણા ગુજરાતી લોકોને બહુ કંઈ પ્રોબ્લેમ નથી, આપણને પણ સારું લાગે ને દાદા, આપણે પણ એવું જ છે ને. પણ હમણાં બે દિવસથી વાત મળે છે એડિસન બાજુ અમુક ગુજરાતી લોકોને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે, અમુક લોકો વેન્ટિલેટર ઉપર છે. આજે સત્સંગી પરિવારના મિત્રોમાં બહુ સારા ગુજરાતી પરિવાર હોય, સત્સંગી પરિવાર એવા ત્રણ લોકોને પણ લાગી ગયો છે. માટે કાળ કોઈને છોડતો હસો ગામમાં સેમમાં કે ખુશેમાં, ગમે ત્યાંથી ભૂલ કરી એટલે ભૂકા બોલાવી દેશે. એટલે તો તમને બધાને અમે હાથ જોડીને કહીએ છીએ ને, દર્શન પણ ઓનલાઈન કરો, કથા વાર્તા ઓનલાઈન સાંભળો. કારણ કે અત્યારે ભગવાનની જ ઈચ્છા આવી છે કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ પાસે ન જાય, એમાં જ બધાનું કલ્યાણ છે. શ્રીજી મહારાજ ચેતવતા, એવરીડે મહારાજ ચેતવણી આપતા. મને તો યુવાનોએ ત્યાં સુધી વાત કરી, જર્મનીમાં ત્યાંના એક મિનિસ્ટર, કારણ કે જર્મનીમાં પણ બહુ છે, ફ્રાન્સમાં પણ બહુ છે, સ્પેનમાં તો ભયંકર પરિસ્થિતિ છે, ઇટલીની પણ. યુરોપની આ પરિસ્થિતિ જોઈ એને એટલો બધો આઘાત લાગી ગયો, એણે સ્યુસાઇડ કર્યો દાદા. જર્મનીના એક મિનિસ્ટરે આત્મહત્યા કરી લીધી. એટલે અત્યારની પરિસ્થિતિ, ફ્રાન્સમાં આપણા એક સત્સંગી ભક્ત છે, આજે જ મારે એમની સાથે વાત થઈ, હું ટ્રાય કરતો હતો પણ કોન્ટેક થતો નહોતો, નંબર હતો નહીં એટલે, પણ આજે વાત થઈ. ભગવાનને પ્રાર્થના કરીએ, અત્યારે એટલો બધો માણસના મનમાં ભય ઊભો થઈ ગયો છે, અને આ ભય કરવાથી પેનિક બનવાથી કામ નથી થવાનું. હિંમત રાખો, સાયકોલોજીકલ એવું પણ સંશોધન થયું છે, કોરોના વિશે અતિશય વિચારવાથી પણ કોરોના વધી રહ્યો છે. એટલે તમે બધા માફ કરજો, કોરોના વિશે વધારે પડતા વિચાર ન કરતા, એના માટે બહુ ડર પણ ન સેવતા, સાવધાની રાખો, ભગવાન 100% રક્ષા કરશે. અને કદાચ એકવાર કોરોના આવી ગયો તો પણ ચિંતા કરવા જેવું નથી, બચવાના 1000 રસ્તા છે. પણ મેન્ટલી માણસ જ્યારે ભાંગી પડે છે ત્યારે કોઈ રસ્તો નથી. સાજા હોય બીમાર હોય એ બધાને સાવચેતી રાખવાની વિનંતી. હમણાં અમને કંઈ થતું નથી, અમે તો હેલ્ધી છીએ, માફ કરજો, ક્યાંય ન જતા, કોઈને પણ ન અડતા. અરે હું તો કહું, ગ્રોસરી લેવા પણ જવા જેવું નથી અત્યારે. એડિસનમાં ગ્રોસરી સ્ટોરને લીધે કેસીસ વધ્યા છે એવો પણ એક બરાબર સખત પુરાવા સાથે બધું મળી આવ્યું છે. ગ્રોસરી લેવા પણ ઘરમાં દાળ ચોખા પડ્યા હોય, પૂજ્યપાદ ગુરુજીએ પણ હમણાં ફોનમાં કહ્યું હતું, હરિભક્તોને કહેજો રોટલીની દાળ ખાજો. આપણે મહાપૂજા માટે એટલા માટે વિકલ્પ કર્યા ને, ઓપ્શન 1, ઓપ્શન 2, ઓપ્શન 3. ઘરમાં કંઈ નહીં હોય તો ચોખાથી તમે પૂજા કરશો, તમારા વતી બધા મંત્ર, તમારા વતી બધી વસ્તુ અમે અર્પણ કરીશું, તમારા બધા ભક્તોની 100% પૂજા ભગવાન સ્વીકારશે. પૂજામાં પદાર્થ સેકન્ડ છે, પૂજાની મુખ્ય વસ્તુ આપણું તન પવિત્ર હોય, મન પ્રેમાળ હોય તો પરમાત્મા પૂજાને પરિપૂર્ણ રીતે સ્વીકારે છે. માટે સ્નાન કરી, નવા કપડાં પહેરી, અતિ પ્રેમ વિશ્વાસ શ્રદ્ધા રાખી ભગવાનનું પૂજન 2 એપ્રિલ ગુરુવારે 7 થી 10 મહારાજના પ્રાગટ્ય દિવસે બધા જોડાજો. વસ્તુ માટે દોડધામ ન કરતા હું કહેવા એ માગું છું, ચેતવણી આપું છું. શું દાદા? બાકી આ બધું ગાંડું કામ છે. ભક્તિનો ભાવ જાગે તોય નિયમ તૂટે, જ્ઞાનનું અભિમાન વધે તોય નિયમ તૂટે. નિયમ તોડવાના કરોડ રસ્તા છે, પણ તૂટ્યા પછી એ નિયમને પૂરવું ને એ અત્યારે અઘરું છે. માટે શ્રીજી મહારાજ બધાને ચેતવતા, વર્ણિના ધર્મ વર્ણિને શીખવતા, અને મહારાજ કહેતા રોજ ન શીખવાડે ને તો ભૂલી જાય, એટલે આ બધું વારે વારે કહેવું પડે છે. આ કોરોના માટે પણ અમારે કહેવું પડે છે. પોતાનું પેટ ભરવાનો જે ઉદ્યમ ધંધો હોય તેમાં બધા લોકો તત્પર થઈને લાગ્યા રહે, જોબ માટે કોઈને કહેવું ન પડે, પૈસા માટે કોઈને, તેઓ રોજ ઉદ્યમ કરે છે ત્યારે પેટ ભરાય છે. જીવોની જાતિ અનંત પ્રકારની છે, તેનાથી આખું બ્રહ્માંડ ભરાયું છે, તેનો કોઈ પાર નથી. રાત દિવસ પેટ માટેનો બધા ઉદ્યમ કરે છે, તેમાં કોઈને મોતની શંકાઓ પણ થતી નથી. લો, જોકે હવે થાય છે, હમણાં થોડા દિવસ માટે છે.
અત્યારે કોરોનાનો જેટલો ડર છે ને, એટલો જો આપણને ખોટા કામનો પાપનો ડર થઈ જાય ને, તો વાલા ભક્તો બેડો પાર થઈ જાય. જીવ જ્યારે નિર્ભય થઈને, નાસ્તિક બની, ભગવાનના અસ્તિત્વને સ્વીકારીને, ભૂલીને, ભગવાનના અસ્તિત્વને ભૂલીને પાપ કરે ને, ત્યારે ભગવાન આવા મોટા મોટા ઉપદ્રવો રચે જેનાથી લોકોને ખબર પડે. અંતે આ બધું કર્મનું ફળ છે, જેના જેવા કર્મ છે એનું ફળ મળી રહ્યું છે. પણ કહેવાય છે, એક વ્યક્તિનું કર્મ હજાર વ્યક્તિને ઘણીવાર નડતું હોય. આ મનુષ્ય શરીર ભગવાને આપ્યું છે, અન્ન વસ્ત્ર પણ તેઓ આપે છે, છતાં પ્રાણી ભગવાનને સંભાળતો નથી, એટલા માટે તો દુઃખી થાય છે. દુઃખનું કારણ જો કેટલું સરસ કહ્યું, હરિજન ભયે અબજીતને તાકે ભાગ્ય અપાર, તા બિન રહે જન જેહિ નિર્ભાગે નહીં પાર. હરિજન ભયે અબજીતને, જેટલા આ જગતમાં ભગવાનના ભક્ત છે એ બધાના ભાગ્યનો કોઈ પાર નથી. હરિજન ભયે અબજીતને તાકે ભાગ્ય અપાર, આ જગતમાં જેટલા ભગવાનના ભક્ત છે એના ભાગ્યનો કોઈ પાર નથી. તે વિના જેટલા લોકો છે ને એ બધા અભાગ્યા છે, કારણ કે કાળ, કર્મ કે માયા, એના ભયથી બધા દુઃખી થવાના. જન્મ મરણ ચોરાસી દુઃખ, જમપુર દુઃખ ન પાર, અનંત દુઃખ સિર મેટને હરિતન દીન યહ સાર. કેટલું સરસ લખ્યું. જન્મ મરણનું દુઃખ, લખ ચોરાસીનું દુઃખ, યમપુરીનું દુઃખ, આટલા મોટા મોટા માથે દુઃખ છે. આ કોરોનાનું દુઃખ તો કશું નથી એની આગળ દાદા. જમપુરીનું દુઃખ, લખ ચોરાસીનું દુઃખ, જન્મ મરણનું દુઃખ, આવા મોટા દુઃખ માથે છે. તેને ટાળવા માટે ભગવાને સાર એટલે ઉત્તમ એવું આ મનુષ્યનું શરીર આપ્યું છે. મનુષ્ય તન મે આય હરિન ભજત જન જેતે, આ મનુષ્યનું શરીર મળ્યા પછી જે ભગવાનનું ભજન કરતો નથી તે તો અપાર ધન મળ્યા પછી પણ દુઃખી રહે છે તેના જેવો છે. જેને અપાર ધન મળે પછી દુઃખી રહે, પછી ફાટેલા કપડાં પહેરે, ઝૂંપડામાં રહે દાદા, ખાવાનું એને મળે નહીં, ચપ્પલ પણ તૂટેલા પહેરે, તો લોકો શું કહે? આના જેવો કમ ભાગી કોઈ નથી. હમણાં હું આ સાગરની વાતો વાંચતો હતો અને મુકુંદ ભગત નીચે કીર્તન ગાતા હતા. એ સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, કેટલું સરસ કીર્તન. આના શબ્દો તો તમે વિચારો, એ સજની આરે ચોઘડ્યું અમૃત લાભનું. આરે ચોઘડ્યું એટલે આ મનુષ્ય દેહ. કેલેન્ડરમાં સારામાં સારા ચોઘડિયા એટલે અમૃત અથવા લાભ. બ્રહ્માનંદ સ્વામીએ ગાયો ને, એ રૂડો અવસર આવ્યો રે કે તમને ભજવાનો. અવસર એટલે કયો? આ માણસનો દેહ. એ રૂડો અવસર આવ્યો રે કે તમને ભજવાનો. વાલા ભક્તો, બસ ભગવાનનું ભજન વધારો અને સરકારની નાનામાં નાની ગાઈડલાઈનનું સ્ટ્રિક્ટલી ફોલો કરો. અત્યારનો સમય ખરેખર કપરો છે. હજી આવનારા 2-3 વીક અમેરિકા માટે, ઇન્ડિયા માટે, દુનિયા માટે બહુ ખતરનાક સમય આવી રહ્યો છે. આ વિસ્ફોટ કેટલો મોટો થશે, કેટલા માણસોને કાળ ભરખી જશે, કોઈ પાસે ગણિત નથી. માટે ભજન કરો અને મહારાજની અને સરકારની નાનામાં નાની આજ્ઞા, ભલામણ, ગાઈડલાઈન એનું પાલન કરો. એ સજની આરે ચોઘડ્યું અમૃત લાભનું, ફેર ફેર નહીં મળનારું વિજના જબકારા જેવું, મોતે પરોવે લેવું સત્સંકે જે. શબ્દો તો જુઓ,
ફેળફેર નહીં મળનારું, વીજના જબકારા જેવું, મોતે પરોવે લેવું, સત્સંગ કે જે ભક્તિ કે જે, બસ આવું ભગવાને મનુષ્યનું જીવન આપ્યું છે. ભૂમિ મિલે સબ રાજ, ત્રિલોકી મિલે રાજ સબ, આખી પૃથ્વીનું રાજ્ય મળે, ત્રણ લોકનું રાજ્ય મળી જાય, સ્વર્ગનું ઇન્દ્રપદ મળી જાય, સો સબ હી હે અકાજ, આ બધું મળે. સત્સંગ ન ભયે જાહી લગ, પણ સત્સંગ નથી મળ્યો તો આ બધું મળ્યું છે ને એ કોઈ કામનું નથી. આ રીતે શ્રીહરિ રોજ ચાર ઘડી સુધી ઘણા ભાવથી ભક્તોની આગળ વાતો કરતા. તે સાંભળીને લોકોને તૃપ્તિ થતી નહીં. આમ નિયમ ધર્મની વાત કર્યા પછી કીર્તન ગવાતા રહેતા અને શ્રીહરિ જેવી વાતો કહેતા તેને અનુરૂપ તેવા કીર્તન ગવડાવતા. સંતોને કહેતા, સંતો આજે ઉપદેશની વાતો કરી છે, હા ઉપદેશનું કોઈ સારું ભજન ગાવ. એ મારું મારું કરીને ધન મેળવ્યું રે, એ તેમાં તારું નથી તલ ભાર, અંત કાળે સગું નહીં કોયનું રે. સુખ સ્વપ્ન જેવું છે સંસારનું. અત્યારે એટલા બધા માણસોના હૃદયમાં વૈરાગ્ય જાગ્યો છે ને દાદા, વાહ વાહ એમ થઈ જાય. હા આવો વૈરાગ્ય, આવી ભક્તિ કરવાની ભૂખ જો કાયમ માટે રહીને તો હરિકૃષ્ણ મહારાજ આપણા બધાના ઘરમાં પ્રગટ થઈ જાય, પ્રગટ થઈ જાય. મહારાજ કે ધન્ય છે, વાહ મારા ભક્ત વાહ. સત્યુગ આવી ગયો દાદા એવું લાગે. સંતોને મહારાજ સમય પ્રમાણે કીર્તન ગાવાની આજ્ઞા કરતા, ઉપદેશની વાતો કરતા. ત્યારે સંતો પાસે ઉપદેશના પદ ગવડાવતા, જ્ઞાનની વાતો કરતા ત્યારે મહારાજ જ્ઞાનના પદો ગવડાવતા. વાતનું જેવું પ્રકરણ ચાલતું હોય તેવા પદ ગવાતા રહેતા. ખેતી કરનારા હરિભક્ત હોય તેની રીતની આ વાત કહેવાય, કારણ કે એ લોકો સામાન્ય રીતે એક વાતને તો સમજી શકે. લોકભાષાના ગ્રંથોને ભણેલા લોકો આવે અથવા મતપંથના પણ ઘણા લોકો આવે ત્યારે તેને પ્રિય લાગે તેવી વાત શ્રીહરિ તેની સન્મુખ કહેતા. ગામડાના માણસો હોય તો એવી વાત, અને મોટા પંડિત મતવાદી વિદ્વાનો આવે તો એવી વાત. અનંત પ્રકારના વિષય સુખ છે. હવેનો મહત્વનો મુદ્દો ચાલુ થાય છે, સાંભળો. અનંત પ્રકારના વિષય સુખ છે, તેમાં આખા સંસારના લોકો ખૂટેલા છે. સત્સંગ સિવાયના લોકો જેટલી જ્ઞાનની વાત કરતા હોય, ગ્રંથ વાંચતા હોય, પદ બોલતા હોય અને અપાર સાખી શબ્દ બોલતા હોય, પણ દોડતો સર્વની એકધારી વિષય તરફ હોય છે. લો, જ્ઞાનની વાત કરવાથી કામ નહીં થાય, જ્ઞાનની ગાંસડી કરતા આચરણની ચપટી પણ મહાન છે. બધા ભક્તોએ લખવા જેવી, યાદ રાખવા જેવી અદ્ભુત વાત બોલું છું. ગતિ કે લીએ ચરણ જરૂરી હૈ ઓર પ્રગતિ કે લીએ આચરણ જરૂરી હૈ. ચરણ એટલે પગ અને આચરણ એટલે વર્તન. ગતિ કે લીએ ચરણ અનિવાર્ય હૈ, લેકિન પ્રગતિ કે લીએ આચરણ અનિવાર્ય હૈ. જ્ઞાનની વાતો કરનારા વધી રહ્યા છે. જ્ઞાન પ્રમાણે, વાત પ્રમાણે, કહેણી પ્રમાણે રહેણી કરનારા બહુ ઓછા થઈ ગયા છે. કહેણી મિશ્રી ખાંડ હે, રહેણી તાતા લોહ, કહેણી કહે સો રહેણી રહે, એસા વિરલા કોક. આવી અદ્ભુત વાતો છે. પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં અમે સંતો જોઈએ છીએ. એમને જ્ઞાનની વાતો કરતા આવડે, ધર્મ નિયમ તપ વૈરાગ્યની વાતો કરતા આવડે, પણ સાથે સાથે એમના જીવનમાં તપ ત્યાગ વૈરાગ્ય ધર્મ ભક્તિ જ્ઞાન આ બધું જોઈએ ને આપણને વંદન કરવાનું મન થાય. મેં આજે જ તમને વાત કરી, સ્વામી ફરી ફોટા બતાવી દીધું શક્ય હોય તો. આજે જ તમને મેં હમણાં વાત કરી, પૂજ્યપાદ ગુરુજીએ પ્રેરણા કરી, ભારત સરકાર ગુજરાત સરકાર એના સારા કાર્ય એની સમાજ સેવા બિરદાવવા જેવી છે. લોયાધામ પરિવાર વતીથી 11 લાખ રૂપિયાનું યોગદાન ત્યાં આપવામાં આવ્યું.
વડતાલ સંસ્થા દ્વારા 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા. સારંગપુર મંદિર સાથે હતું એ 50 લાખ રૂપિયા આપ્યા અને ગઢપુર મંદિર દ્વારા 51 લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું. બીજા નાના મોટા સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સ્થાન સંસ્થાઓ બધા દ્વારા ખૂબ સારી સેવાઓ થઈ છે. કહેવાનું એ કહેવાય છે ને, પ્રેઇંગ લિપ્સ કરતાં હેલ્પિંગ હેન્ડ્સ ઘણા મહાન અને ઉત્તમ હોય છે. અત્યારનો સમય ખાલી પ્રેયર કરવાથી નહીં ચાલે, આપણે વાસ્તવિકતામાં જવું પડશે. પહેલાં આપણી જાતને બચાવીએ, પછી જીવ પ્રાણી માત્રને બચાવવા માટે આપણે કટિબદ્ધ બનીએ. એના માટે એક જ રસ્તો છે, સોશિયલ ડિસ્ટન્સ. કોઈ પણ માણસ કોઈ પણની નજીક જતા પહેલાં, કારણ કે આપણને પણ આ વાયરસ નથી અડ્યો એની કોઈ ખાતરી છે નહીં, માટે દરેક વ્યક્તિ અત્યારે સાવધાન થાય, જનતા જાગે તો જ કોરોના ભાગે. આ નાનો મંત્ર આપણે બધા યાદ રાખીએ, જનતા જાગે તો જ કોરોના ભાગે. આના સિવાયની બીજી કોઈ દવા નથી, કોઈ ઉપાય નથી, કોઈ ઇલાજ નથી. હું વારંવાર કથામાં વાત કરું છું, ઘણા બધા ભક્તોને, ઘણા બધા ડૉક્ટરોને પણ આ વાત બહુ બંધ બેસતી આવે છે. એટલા માટે ઠંડુ ફ્રીજનું ખાવાનું છોડી દેજો, હમણાં ગરમ પાણીના કોગળા કરજો, ગરમ પાણીનો નાશ લેજો, આ તકેદારી રાખજો, અને સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ એને બરાબર સ્ટ્રિક્ટલી ફોલો કરજો. શ્રીજી મહારાજ એમ કહે છે, જ્ઞાનની વાત કરવી સહેલી છે પણ તે પ્રમાણે રહેવું ને એ અઘરું છે. જગતના જીવો વાતો મોટી મોટી કરે, વાતે કરીને તોડે બ્રહ્માંડ રે, તોય તૂટે નહીં યમ દંડ રે. તે મોટા પુરુષોએ ગ્રંથમાં લખ્યા, જેટલી સાખી પદ ચોપાઈ કહી તે બધામાં વિષયોના બંધન તોડવાનું જ એક તાન દેખાય છે. તે માટે જ તેઓએ બધું લખ્યું અને તેને લીધે જ વિવિધ મતો રહ્યા છે. લોકો અનંત પ્રકારના દુઃખોને સહન કરે છે તેનો કહીએ પાર આવે તેમ નથી. તે બધા જ દુઃખોનું મૂળ વિષય છે. જો વિષયોને છોડવામાં આવે તો લગારેય દુઃખ રહે નહીં. જ્યાં સુધી અંતરમાં જેને જેટલો વિષયનો રાગ છે ત્યાં સુધી તેટલા તેને જન્મ અને મરણ ચાલુ રહેવાના, તે સ્પષ્ટ રીતે આંખો આગળ દેખાય છે. મનુષ્ય શરીરને પામીને પણ જે વિષયભોગમાં ડૂબ્યા રહે છે તેને માથે 84 લાખમાં જન્મ લેવાનું નક્કી થઈ ચૂક્યું છે એમ કહી શકાય છે. લો, જ્યાં સુધી વિષયમાં રાગ એટલે આસક્તિ છે ત્યાં સુધી જન્મ મરણ ચાલુ રહેવાના. પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ. આ દુઃખ એનું જ છે ને, મૃત્યુ દેખાય એનું જ દુઃખ છે ને દાદા. શ્રીહરિની પાસે કોઈ સંસ્કૃત ભણેલો વિદ્વાન પંડિત કે પુરાણી આવે ત્યારે તેને આદરભાવથી બોલાવતા, શ્રીહરિ શાસ્ત્રની રીતે પુરાણના શ્લોક બોલીને તેને પ્રેમથી પ્રશ્ન પૂછતા. વેદો અને પુરાણોના જીવન પ્રાણ એવા સ્વયં શ્રીહરિ પોતે પ્રગટ થયા છે. તેથી વેદોમાં જે જે સ્થળે જેટલા વાતના પ્રકરણ હોય તે સર્વે કહેતા, તથા 18 પુરાણ તથા સર્વે સ્મૃતિમાં જ્યાં જે સ્થળે જે બાબતની વાત હોય તે સર્વે કહેતા. જે મુખ્ય 18 પુરાણ છે તેમાં દરેક પ્રકરણના પ્રત્યેક સ્થળની વાત શ્રીહરિને કંઠસ્થ હતી. તે સાંભળીને પંડિતોને ઘણું ભારે આશ્ચર્ય થતું. શ્રીહરિના મુખનું શુદ્ધ ઉચ્ચારણ સાંભળીને તેમની બુદ્ધિ તો લીન થઈ જતી હતી. તેઓ મુખથી એક પણ વેણ બોલી શકતા નહીં, શબ્દ ઉચ્ચારવાની ચેતના પણ તેમાં રહેતી નહીં. ત્યારે પંડિતો શ્રીહરિને હાથ જોડીને કહેતા કે અમે તો અમારું મન માયામાં જોડી રાખ્યું છે. અમે જગતના પંડિતો કાશી સુધીના જે છીએ તે અમે અમારા ભણતરનું ફળ માયાને માન્યું છે અને મોક્ષરૂપ ફળ આપે માન્યું છે. કોઈ પ્રાણીને માયાથી આગળ દેખાતું જ નથી. અત્યંત ત્યાગી દેખાતા હોય તે પણ છાની રીતે માયાને રાખે છે. કોઈ જ્ઞાનની વાતો કરી દંભ કરે છે, કોઈ ત્યાગ અને વૈરાગ્ય દેખાડી દંભ કરે છે, કોઈ ભક્તિ કરી પાખંડને પોષે છે, પણ કોઈ વર્તન પણ કરતા નથી. જ્ઞાનની ગાંસડી કરતા આચરણની ચપટી પણ મહાન છે, યાદ રાખો ભક્તો. શ્રીજી મહારાજનો સૌથી વધારે ભાર જ હતો ધર્મ સહિત ભક્તિ કલ્યાણ કરનારી છે. એકલી ભક્તિ કલ્યાણ આપનારી નથી.
માટે મહારાજની આજ્ઞા પાળી અને ભગવાનનું ભજન કરીશું ને તો જ કલ્યાણ થશે. આકાશમાં પાણી વિનાના વાદળ હોય ને એ વરસે નહીં, પૃથ્વીને લીલીછમ કરે નહીં, એવી રીતે ધર્મ વિનાની ભક્તિ છે ને એ તો ભોગ અને વિલાસ, દંભ અને પાખંડને જ પોષનારી છે, એમાં કલ્યાણ ન હોય. કેટલું મહારાજ કહે છે જુઓ, ત્યાગી હોય, કેવા ત્યાગી હોય, કેટલાક ખાખી નાગા રહેતા, કપડાં પણ પહેરતા નહીં, અતિશય સ્ત્રીના ત્યાગી કહેવાતા, માથા ઉપર જટા સિવાય કંઈ રાખતા નહીં, છતાં તેઓ રોજ લીલાગર ભાંગ અને ગાંજો પીતા. હવે એમાં ત્યાગ શું રહ્યો દાદા? કામનું મૂળ તો રસના ઇન્દ્રિય છે, તેને તેઓ ખૂબ તૃપ્ત કરતા. લોકો અંદરની વાતને જાણતા ન હોય એટલે ઉપરનો ત્યાગ અને વૈરાગ જોવે. મોટા ત્યાગી છે, મોટા મહાત્મા છે, ઉપરનો ત્યાગ દેખીને લોકો સંતોષ માને રાજી થાય. ગુરુ ભી મૂરખ, ચેલા ભી મૂરખ, લોલે લોલ, આલો કહે માલો સારો, માલો કહે આલો સારો. ઉષ્ટ્રાણામ ગૃહે લગ્ન, ગર્ધભાસ સંતિ ગાય કહા, પરસ્પરમ પ્રસંસંતિ અહો રૂપમ અહો ધ્વનિ. લો, ઊંટના ઘરે લગ્ન હતા, બેન્ડવાજાવાળા ઓર્કેસ્ટ્રાવાળાની જરૂર હતી, કોણ તૈયાર થાય? કોઈ મળ્યું નહીં. છેવટે શબ્દ કેમ બોલવો દાદા, સાહિત્યિક શબ્દ છે, રાજી રહેજો. ગધેડા ભાઈઓને બોલાવ્યા કે તમે ગાવા આવશો કેમ નહીં, આખું ટોળું આવ્યું ભાઈ. હા, તો હવે જાનૈયાના વખાણ તો કરવા પડે ને. અને ભાઈ પછી તો બધેડા બધા ગધેડાઓ ભેગા થઈ અને ઊંટના રૂપનું વખાણ કરવા લાગ્યા. અહો રૂપમ અહો રૂપમ, આના જેવું રૂપ તો આ બ્રહ્માય સૃષ્ટિમાં કોઈને નથી આપ્યું, પણ કઈ દિશામાં એ તો બોલો, ચોખવટ તો કરો. નંબર વન પણ આગળથી પાછળથી બે રીતે થાય ને દાદા. નંબર વન અહો રૂપમ અહો રૂપમ, ઊંટભાઈ રાજી થઈ ગયા કે આ દુનિયામાં લોકોએ ભગવાને ઘણા બધાને કંઠ આપ્યા છે, પણ તમારા જેવો કંઠ કોઈને આપ્યો નથી. જીહવા ઇન્દ્રિય એક જ બધી ઇન્દ્રિયોને પોષણ આપે છે. શ્રીજી મહારાજ માનકુવામાં ભુજમાં વાત કરે છે, જીહવા ઇન્દ્રિય એક જ બધી ઇન્દ્રિયોને પોષણ આપે છે, માટે એક જીભને જીતે એ બધાને જીતી શકે. શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું, સર્વેન્દ્રિયાણી જેયાની રસનાતું વિશેષતઃ. નારીને સાથે રાખી નહીં, ધનને સાથે રાખે. ઇન્દ્રિય જટા અને ભભૂતિમાં શરીર ઉપરનો ત્યાગ દેખાડે છે, આ તે વળી કેવો દંભ! ઉપરથી દેખાડે અમે બ્રહ્મચારી છીએ, અમે ત્યાગી છીએ, અમે વૈરાગી છીએ, અને પાછા પૈસા રાખે, ભાંગ ચલમ ગાંજો પીવે, ગમે તેવા બીભત્સ અપશબ્દ બોલે. મહારાજ કહે, સમાજમાં આવી રીતે પાખંડ દંભ ભેખ પંડિત પિયર મારું રે, ત્યાં રહેવું લાગે મને સારું રે. માયાએ પ્રવેશ રાજાઓમાં, મોટા ધર્મગુરુઓમાં, મોટા સાધુઓમાં, મોટા મહંતોમાં, મોટા મંદિરોમાં જ કર્યો પ્રવેશ. બોલો, સમાજનું શું થાય? વાત નીકળી છે ત્યારે થોડી વાત કરી પણ દઉં દાદા. આમ આપણા શરીરમાં તમે જુઓ ને, હાથ બે કામ એક, પગ બે કામ એક, આંખ બે કામ એક, કાન, આ બધું બબ્બે છે કામ એક, નાકના ભૂંગળા પણ કામ એક. આમ જો તો બધું એક જ કામ કહેવાય ને. આપણા શરીરમાં ઇન્દ્રિયો બબ્બે છે, કામ એક છે, પણ એક જીભ એવી છે, ઇન્દ્રિય એક છે, કામ એના બે છે. જીહવા ઇન્દ્રિય એના બે કામ છે, સ્વાદ અને વાદ. બોલવું એ પણ જીભનું કામ છે અને ચાખવું એ પણ જીભનું કામ છે. એટલા માટે તમે જુઓ, અત્યારે કોઈને કોરોના થયો હોય ને એને ક્વોરન્ટાઇન કરે છે, આ લોકો આઇસોલેટ કરે છે. આપણા આખા શરીરમાં તમે જો હાથને કોઈ લોક રાખ્યા જ નથી, કાને ઓપન રાખ્યા છે, આંખમાં શટર મૂક્યા ભગવાને, નાકને પણ કશું એવું આપ્યું નથી, પણ જીભડીને 32 પહેરેદારો, કેટલા? 32 પહેરેદારો, અને ઉપર પાછા 2 કિલ્લા મૂક્યા. બોલમાં 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 રે, રાધા કૃષ્ણ વિના બીજું
મત બોલ યા ફિર સત બોલ, બોલવાથી એટલું બધું બગડે છે. બંને ખતરનાક, પાછું જીભના બે કામ છે પણ સૌથી ખતરનાક બંને કામ. માણસનો તોલ એના બોલ ઉપરથી જ થાય છે. આ પાંચ વાત યાદ રાખજો જીભડી માટે. જેટલા માણસોને જીભ હોય બધાએ આ પાંચ વાત યાદ રાખવી જોઈએ, વાદમાં અને સ્વાદમાં, એટલે કે બોલવામાં અને ખાવામાં. આ પાંચ વાત, કઈ કઈ વાત? બોલવાની હોય તો ક્યાં બોલના, કબ બોલના, કિતના બોલના, કેસે બોલના ઓર કહાં બોલના. બહુ ધ્યાન રાખજો. દ્રૌપદીજી એક જ શબ્દ બોલી ગયા, આંધળાના તો આંધળા હોય, આખું મહાભારત થયું. 100 કૌરવ તો કપાણા, કરોડો માણસોની હોળી થઈ ગઈ. ક્યાં બોલના, કબ બોલના, દુર્યોધનની હાજરીમાં અને ખાબક્યો હોય ત્યારે બોલે તો શું થાય? કિતના બોલના, કેસે બોલના. લક્ષ્મણજી સીતાની રક્ષા માટે રામ મૂકીને ગયા હોય અને માં સીતા પછી ગમે તેવા તીખા બાણ જેવા વચન મારે તો રામાયણ થાય કે ના થાય? પાંચ વાત છે. ક્યાં બોલના, કબ બોલના, કિતના બોલના, કેસે બોલના, કહાં બોલના. ખાવામાં પણ આ પાંચ વસ્તુ છે. ક્યાં ખાના, કબ ખાના, કિતના ખાના, કેસે ખાના ઓર કહાં ખાના. આ દુનિયામાં જેટલા દુઃખ ઉપાધિ રોગ છે ને, આ બધાનું કારણ આ બે જ તત્વ છે દાદા, વાદ યા ફિર સ્વાદ. શ્રીજી મહારાજનું ગણિત, આપણા શાસ્ત્રનું ગણિત, જીહવા ઇન્દ્રિય ઉપર જીત મેળવે એ બધી ઇન્દ્રિયો ઉપર જીત મેળવી શકે. સર્વેન્દ્રિયાણી જે યાની રસનાતુ વિશેષતઃ. જીહવા ઇન્દ્રિય ઉપર વિજય એટલે શું? આ પાંચ કંટ્રોલ મેળવી શકે, પાંચ વાત ઉપર ધ્યાન રાખી શકે. અત્યારે આ કોરોના વાયરસ છે, નિષ્ણાતોનું માનવું છે, ભલે ઘણા લોકો નથી પણ સ્વીકારતા એને, પણ હમણાં તો મેં યુનાઇટેડ નેશન્સના માણસનું પ્રવચન સાંભળ્યું, એમાં પણ એને ઉલ્લેખ આંશિક રીતે કર્યો છે કે મીટ ઇટિંગ કરનારી જે પ્રજા છે એમાં વિકૃતિ થઈ, એમાંથી આખો રોગ ઉત્પન્ન થયો છે. આગળ પણ જે જે વાયરસો આવ્યા મીટ ઇટિંગમાંથી જ આવ્યા છે. માણસ રાક્ષસ કરતાં ભૂંડો આહાર કરતો થઈ ગયો છે. પછી તો આ બધી ઉપાધિઓ સર્જાવાની જ ને. પણ દુઃખની વાત એ, એમાં નિર્દોષ માણસો પણ ઘણીવાર ભોગ બનતા હોય, એટલે આપણે બધા ભક્તોએ ખાસ ધ્યાન રાખવાનું. મહારાજે આવી રીતે કહ્યું ત્યારે શ્રીહરિએ કહ્યું, અમારા જે કોઈ પણ સંતો છે તે બધા સંતો તો ઇન્દ્રિયરૂપી બધા દ્વારોને નિયમમાં રાખીને ચાલે છે. શાસ્ત્રોમાં જેવી રીતે લખ્યું છે એવી રીતે અમારા બધા સંતો ત્યાગીની જેટલી રીત હોય, જે જે રીતે ત્યાગ કરવાનું કહ્યું હોય તે પ્રમાણે આ કળિયુગમાં પણ ત્યાગ રાખે છે, એવી રીતે રહે છે. બોલો, આજે પણ ભગવાન સ્વામિનારાયણના સંતો એનું જીવન નજીકથી જોવા જેવું છે. ખરેખર સારા સંતો હોયને એમની સાથે તમે એક વીક બે વીક રહેવા આવો ને. પૂજ્યપાદ ગુરુજી સાથે યાત્રામાં જે જે ભક્તો આવ્યા હતા બધાએ જોયું, આપણા વિજય ભગત, પછી આપણા વિશાલ ભગત ગાંધી, ઓસ્ટ્રેલિયાવાળા રવજીભાઈ, આ બધા જ્યારે યાત્રામાં આવ્યા હતા એ લોકોએ નરી આંખે 15 દિવસ સંતોના નિયમ ધર્મ, રસોડા કરવાની રીત, હાથ ધોવાની રીત, પગ ધોવાની રીત, ત્યારે વાલા ભક્તોની આંખમાંથી આંસુ પડી જાય. બસ શ્રીજી મહારાજે આપણને આવા સારા સાધુ આ કળિયુગમાં આપ્યા છે ને, આ દરરોજ યાદ રાખવું. અત્યારે આપણા લોયાધામમાં જોઈએ, અમેરિકામાં જન્મેલા, આ દેશમાં ભણેલા સુશિક્ષિત સંતો અને 4 દિવાલની વચ્ચે સદાને માટે રહેવું, આવા આકરા ધર્મનિયમ પાળવા, એક પણ સાધન સુવિધા, આપણા નાના તિલક ભગત છે, ગુરુજી નિયમ આપ્યું, કોમ્પ્યુટર કેવું કશું તો એ વાપરતા જ નથી બરાબર, ખાલી જરૂર પૂરતી ઇમરજન્સી કંઈક હોય તો, જરૂર પડે તો જ, ભણવામાં પાઠમાં ઓનલાઈન પાઠ હોય સ્કાઈપી દ્વારા
એમાં આટલી નાની ઉંમર છે, આખી દુનિયાને ફોન વગર ચાલતું નથી, આટલી નાની ઉંમરમાં આ બધું છોડવાનું, આવા આકરા ધર્મનિયમ પાળવાના અને ઉત્સાહથી ભગવાનનું ભજન કરવાનું, શું આ નાની વાત છે? આ સિમ્પલ વાત લાગે છે? આવા સાધુઓ ભગવાનની કૃપાથી, પૂજ્યપાદ ગુરુજીની કૃપાથી આપણને મળ્યા છે. આ સંપ્રદાયમાં ઘણા એવા સંતો છે. શ્રીજી મહારાજે આવી રીતે વાત કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દસમ પૂરમાં શ્રીહરિની વાત કરવાની રીત કહી. એ નામે 39મો તરંગ સમાપ્ત થયો. આપ સર્વે ભક્તોને ફરીવાર વિનંતી, બધા ભક્તોને વિનંતી છે, એટલા માટે આવતીકાલે 10 મિનિટ વહેલી કથા પૂરી કરીશું. કથાના અંતમાં બધા ભક્તો થોડા ચોખા રાખી પરિવાર સાથે બેસી મહારાજનું ભાવપૂજન કરજો, અને અમે સંતો પણ અહીંયાથી ભાવપૂજન કરીશું. મંગળવાર, બુધવાર બે દિવસ જન્મંગલથી પૂજન થશે, ગુરુવારે તો આપણે આખી મહાપૂજા છે વિધિવત, મહારાજની મહાપૂજા કરીશું. બધાને જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠ.